वेलकम बैक। बात करिए आगर वडोदरा सामूहिक आपघात केस में चौंकावनारो खुलासो थयो छे। भाविन सोलंकी आपला निवेदन में देवाना डुंगर में दबाई जता सामूहिक आपघात करानो घटस्फोट थयो छे। जमा नरेन्द्र सोनी घणा समय थी आर्थिक संकटामणनो सामनो करी रह्या हता। आवक ओछी होवाथी तेमणे पोताना मकान पर अंदाजे 45 लाख नी लोन अने वेचाण पेटी मेळव्या हता, परंतु तेमना मकान पर पहले थी 15 लाख नी लोन लीधेली होवाथी तेने मकान वेच्यु तेमना नामे दस्तावेज न करी शक्या, जेना लीधे सतत तनाव वधतो गयो अने भाड़ाना मकान में रहेवा माटे मजबूर बन्या। साथे भाविन सोनीए जणाव्यु के स्वाति सोसायटीना मालिकनुं मकान 40 लाख में वेचवाना चक्कर में 45 लाखनुं देवुं थई गयुं, जेमांथी बहार निकळवा माटे मकान विधि करावानुं कही 9 जेटला ज्योतिषोए 32 लाख रूपया पड़ावी लीधा, जेथी मुक्तिना बदले देवुं वधी गयुं ने तेना ज कारणे आपघातनो निर्णय कर्यो। जेथी नरेन्द्र सोनीए बुधवारे पोताना घर नजीकथी दुकानमांथी पेस्टिसाइडनी बॉटल लावी कोल्ड्रिंकमां भेळवी परिवारने झेर आप्यु, जेमां पौत्रने तेना दादा नरेन्द्र सोनीए जाते ज आ झेर पीणुं पीवडाव्युं ने त्यारबाद तेओ पौत्रने लईने पलंग पर सूई गया। परिवारना त्रण सभ्योना घटनास्थळे ज मोत थई गया, ज्यारे अन्य त्रणने गंभीर हालतमां होस्पिटलमां दाखल करवामां आव्या छे। ભાવિનભાઈ સોનીનું અમે અત્યારે નિવેદન લીધું છે। એમના જણાવ્યા મુજબ એમને આર્થિક સંકળામણ હતી, એટલે એમના ફાધર એમના પિતાજી નરેન્દ્રભાઈ સોની એમનું મકાન જે વેચવા કાઢેલું અને વેચાતું ન હોય જેથી જ્યોતિષીના રવાળે ચડી ગયા અને વાસ્તુદોષ નિવારણ માટે જ્યોતિષ અલગ અલગ જ્યોતિષોને એને 32 લાખ જેટલી માતબર રકમમાં એની સાથે છેતરપિંડી થયેલી જ્યોતિષ લોકો લઈ ગયેલા, એટલે એમને જ્યોતિષ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ અમારા પોલીસ રૂબરૂની આપેલ છે। અને બીજું એમના ફાધરે એના નાનો જે પૌત્ર છે જે દાદાએ એના પૌત્રને જે દવા પીવડાવી એટલે જે મરણ જનાર નરેન્દ્રભાઈ વિરુદ્ધમાં આઈપીસી 302 મુજબની ફરિયાદ લીધેલી છે। 9 જેટલા જ્યોતિષ છે। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાશે। રવિ, જે આખો મામલો છે જેમાં દેવું થઈ ગઈ હોવાની બાબતો સામે આવી છે અને પરિવારે આત્મહત્યા કરી છે, હાલ શું પરિસ્થિતિ છે, કેટલા લોકોના મૃત્યુના સમાચાર છે, કેટલા લોકોની હાલત ગંભીર છે અને આ સાથે તેમણે સુસાઇડ પહેલા કોઈ નોટ લખી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બિલકુલ જુહી, જે રીતના સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના એક જ પરિવારના 6 સભ્યો દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં જે આપઘાત કરનાર વ્યક્તિ છે ભાવિન સોની તેનું પોલીસે નિવેદન લીધું છે, જે નિવેદન બાદ આખા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જે એવો વળાંક છે કે જે રીતના દેવું પરિવારના માથે ચડી ગયું હતું જેના કારણે તેમનું જે મકાન જે છે તે વેચાતું ન હતું, જેથી તેમને મકાન વેચાવવાની વિધિ કરવા માટે પેપરમાંથી જોઈને અલગ અલગ જ્યોતિષોનો સંપર્ક કર્યો, જે જ્યોતિષો તેમના ઘરે આવતા હતા, ઘરમાં તેઓ ખાડો ખોદતા હતા, તેમાંથી કોઈક વખત હાડકાં કાઢતા હતા, કોઈક વખત સોના ચાંદીના ઘરેના કાઢતા હતા અને આવી રીતના પરિવારને જ્યોતિષોએ વિશ્વાસમાં લીધો હતો। મહત્વની વાત છે કે વડોદરા અને અમદાવાદના મળીને 9 જેટલા જ્યોતિષોએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી ભાવિન સોનીએ પોલીસને આપી હતી, જેના આધારે વડોદરાની સમા પોલીસે અલગ અલગ 9 જેટલા જ્યોતિષો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી દીધી છે। એટલું જ નહીં, પરંતુ ખુદ પૌત્રને તેના દાદાએ ઝેરી પીણું પીવડાવ્યું હતું તે માટે પણ દાદા જે મૃત્યુ પામ્યા છે નરેન્દ્ર સોની તેમની સામે પણ પોલીસે આઈપીસી 302 એટલે કે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। આમ કહી શકાય કે વધુ માહિતી જે છે તે પોલીસ જે તમામ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે જ્યોતિષો સામે તેમની નામજોગ ઇન્ફોર્મેશન 11:15 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે તેમાં આપવાની છે। એટલું જ નહીં, પરંતુ કઈ રીતના એક પરિવાર પહેલાં તો દેવામાં ફસાય છે, ત્યાર પછી દેવામાંથી બહાર નીકળવા માટે જ્યોતિષનો તેઓ સહારો લે છે અને જ્યોતિષોનો સહારો લીધા બાદ આ જ્યોતિષ સહારો બનવાની જગ્યાએ તેમના પૈસા ખંખેરી લે છે, ત્યારે ચોક્કસથી આ ખૂબ જ કરુણ ઘટના કહી શકાય। તે ઉપરાંત પોલીસને ઘટના સ્થળ પરથી એક 4 પાનાની સુસાઇડ નોટ પણ મળી છે, તેમાં પણ એવો ખુલાસો થયો છે કે ખુદ દાદાએ તેની જે પુત્રી છે એટલે કે જે રિયા સોની છે તેની પાસેથી આ સુસાઇડ નોટ લખાવી હતી અને તેમાં પહેલું પેજ જે છે તે પોલીસને વંચાઈ શકે તેવું છે, બાકીના 3 પેજ પર પ્રવાહી ઢોળાઈ ગયો હોવાના કારણે તે વંચાઈ નથી રહ્યું, જેના કારણે તે નોટને FSLમાં પણ મોકલવામાં આવી છે, તે નોટની
વધુ તપાસ પણ પોલીસ કરવાની છે, પરંતુ અત્યારે ભાવિન સોનીનું જે નિવેદન છે તે પોલીસ માટે ખૂબ જ મહત્વની કડી બન્યું છે અને તે નિવેદનના આધારે પોલીસ હવે આજે જ્યોતિષો છે કે જેમને પૈસા પડાવ્યા છે તેમની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે. જુઈ બિલકુલ અપડેટ માટે પાછા ફરીશું. આભાર રવિ જાણકારી બદલ. તો વ્યાજખોરોને સજા ક્યારે થશે? કેટલાક જ્યોતિષીઓના ચક્કરમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ.